વેલકમ બેક. જૂનાગઢમાં પહેલા ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી છે. ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ ફસાયા હતા. જેસીબી, ટ્રેક્ટર અને કાર સહિતના મોટા વાહનો ફસાતા લોકોમાં પણ રોષ ફેલાયો છે. વાહન ફસાતા લોકોને હાલાકી પડી રહી છે. તમામ દ્રશ્યો જૂનાગઢથી સામે આવ્યા છે. વરસાદી પાણીનું કોઈ પણ નિરાકરણ નથી, વરસાદી પાણી ઓસરે નથી ત્યારે લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક લોકો કારને ધક્કો મારતા પણ જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોમાં જે પ્રમાણે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ અનેક ઘટના સામે આવી રહી છે, આવી જેમાં વરસાદ પડતાની સાથે જ અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ જાય છે, જેમાં સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો, જેના પગલે કાલાવડના છતર ગામે કોઝવે પર પાણી ફરી વળતા એક વૃદ્ધ મોટરસાઇકલ સાથે વહેણમાં તણાતા સ્થાનિકોએ વૃદ્ધને પાણીના પ્રવાહમાંથી બચાવ્યા હતા. કાલાવડની આ ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોને અનેક રીતે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એક વૃદ્ધ પાણીના ધોધમાં વહેણમાં જે પ્રમાણે તણાઈ ગયો હતો ત્યારે સ્થાનિક લોકોએ તેને બચાવી લીધો હતો. કાલાવડના તમામ દ્રશ્યો સામે આવ્યા છે. વૃદ્ધને બચાવતા તમામ લોકો ઘટના સ્થળે જોવા મળ્યા હતા. પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસના વિરામ બાદ ફરી શહેરના વડી પ્લોટ, હજેશ્વર, વાઘેશ્વરી, જીરીબાગ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો, જેને લઈને ગરમીથી લોકોને રાહત મળી હતી. પોરબંદરમાં ચોમાસાના પ્રથમ વરસાદ વચ્ચે સમુદ્રના તોફાની મોજા ઉછળતા સહેલાણી મોજમાં જોવા મળ્યા હતા. ગરમીથી ત્રસ્ત થયેલા શહેરીજનો વરસાદી માહોલની મજા માણતા પરિવાર સાથે સમુદ્રી સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. પરંતુ તોફાની સમુદ્રમાં જો કોઈ તણાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે. ત્યારે જાગૃત શહેરીજનો દ્વારા ચોમાસામાં ચોપાટી પર પ્રતિબંધ સાથે બંદોબસ્ત ગોઠવવાની માંગ ઉઠી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા, ભાવદર, ચિત્રાવડ અને જામકંડોરણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ઉપલેટાના ભાવદરથી જામકંડોરણા અને રાજકોટ તરફ જવા માટે કોઝવે પાણીથી ધોવાયો હતો, જેને લઈને ઉપલેટાથી જામકંડોરણા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકો તથા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં વરસાદે દેહધનાધન કરતા અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સવારથી જ અસહ્ય ગરમીના બફારા બાદ વરસતા વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મેઘાએ મહેર કરતા ખેડૂતો સહિત શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા હતા. ખેડૂતોએ વાવેલા આગોતરા પાક બાદ કાચું સોનું વરસ્યું હતું. વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોરબીના વાંકાનેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. શહેરી અને ગ્રામ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. બપોર બાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જૂનાગઢના વરસાદી માહોલમાં જોવા મળ્યો છે. ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ થતા લાદક દ્રશ્યો સર્જાયા હતા. તો અંબાજીના દર્શન કરવા જતા ભાવિકોમાં પણ ખુશી જોવા મળી હતી. જૂનાગઢની વાત કરીએ કે જૂનાગઢમાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ થતા આહલાદક દ્રશ્યો સર્જાયા, જેમાં અંબાજીના દર્શન કરવા જતા ભાવિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ ધોરાજી નગરપાલિકા તંત્રની પોલ છતી થઈ છે. જેતપુર રોડ ઉપર પાણી ભરાતા વેપારીઓ તેમજ રાહદારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. એકાદ વર્ષ અગાઉ આ
આરસી રોડ બનાવવામાં આવ્યો. જે રીતે રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું હોય ત્યારે સ્થાનિક વેપારીઓ આ કામગીરીનો વિરોધ કર્યો હતો. તંત્રએ વેપારીઓને ગણકાર્યા ન હોવાનું સ્થાનિક લોકોનો આક્ષેપ છે.